નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નોબલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો ધોરણ છ વિષય ગુજરાતી લેક્ચર નંબર ચાર પાઠ અગિયાર એક જાદુ પત્રની વાર્તા વિદ્યાર્થી મિત્રો આ પાઠની શરૂઆત આપણે ગયા લેક્ચરોથી કરેલી હતી હવે આ પાઠમાં આગળ શું આવે છે હું તમને સમજાવું છું તમારી મોબાઈલની સ્ક્રીન ઉપર જે પાઠનું જે ચિત્ર છે એ પૈસા છે હું તમને અત્યારે સમજાવી રહી છું હવે મેનેજર દીકમૂઠ બનીને ઘડીક પત્ર સામે જુએ ને ઘડીક નિરંજન સામે જોવે દીકમૂઠ એટલે આશ્ચર્યચકિત થઈ અને થોડીક વાર થોડેક સમય તો પત્રની સામે જોવે અને નિરંજનની સામે જોતા એણે ચશ્માના કાચ પણ બે ત્રણ વાર સાફ કરી જોયા પણ કંઈ વળ્યું નહીં એટલે એણે નિરંજને કહ્યું તમે તો જાણો છો કે આજનો શો હાઉસફુલ છે હવે પત્રમાં લખેલા જે ખરાબ અક્ષર હતું તો આ મેનેજર છે એ ઉકેલી શકેલા નહીં કે ભાઈ એમાં શું લખેલું છે એટલે નિરંજનને સામે જોઈ અને એમણે કહ્યું કે તમને તો ખબર જ છે કે આજનો શો છે એ હાઉસફુલ છે હા સાહેબ નિરંજને ઠાવકાઈથી કહ્યું ઠાવકાઈથી મતલબ કે હોશિયારી છે અને સાણા પણ થાય કે ભાઈ ડાયા ડમરા થઈને કહ્યું કંઈ નહીં હું કાકાને કહી દઈશ આપ ચિંતા ના કરો ત્યારે નિરંજન કહે છે કે કંઈ વાંધો નહીં કે હું મારા કાકાને કહી દઈશ કે તમે ચિંતા ન કરો કે હાઉસફુલ શો હતો આટલું કહી તેણે અત્યંત સ્વાભાવિકતાથી મેનેજરના હાથમાંથી પત્ર લઈ લીધો મેનેજર બિચારા ફરી વિચારમાં પડી ગયા હવે આટલું નિરંજન કહે છે કે કંઈ વાંધો નહીં હું કાકાને કહી દઈશ અને એટલું કહી અને મેનેજરના હાથમાંથી નિરંજન જે છે એ પત્ર લઈ લે છે અને મેનેજર પાછળ વળી વિચારવા લાગ્યા આવા વિકટ પ્રશ્નોનો સામનો કરવાનો એમની આજ સુધીની કારકિર્દીમાં આવ્યું ન હતું હવે વિકટ એટલે આવો મુસીબતભર્યો જે સમય હતો કે આવો જે પ્રશ્ન જે હતો એની જિંદગીમાં કે એની કારકિર્દી કે ત્યાં એ નોકરી કરે છે એટલા સમય દરમિયાન એને ક્યારે પણ આવો પ્રશ્ન ઊભો થયેલો ન હતો એમ એમના ચહેરા પરથી સ્પષ્ટ જણાતું હતું હવે એવું એના ચહેરા ઉપરથી લાગતું હતું કે આવો પ્રશ્ન કે આવી મુસીબતની ઘડી એમના જીવનમાં ક્યારે પણ આવેલી નહોતી ઊભા રહો હું બે એક્સ્ટ્રા ચેર મુકાવી દઉં કહી એમણે ઘંટડી મારી મેનેજરે કીધું કે તમે બંને ઊભા રહ્યો હું બીજે બે એક્સ્ટ્રા ચેર મુકાવી દઉં એમ કહી અને પિયુનને બોલાવવા માટે ઘંટડી મારી પિયુન આવ્યો એટલે એમણે એને કહ્યું બાલ્કનીમાં બે એક્સ્ટ્રા ચેર મૂકીને બંને ભાઈઓને ત્યાં બેસાડવાની વ્યવસ્થા કરી દે પીયુન આવ્યો ત્યારે પિયુનને મેનેજર કહે છે કે બાલ્કનીમાં બે ચેર એક્સ્ટ્રા મુકાવી અને એમને અહીંયા બેસાડવાની વ્યવસ્થા કરી દે જી સાહેબ પિયુન એમને સામે જવાબ આપે છે કે હા સાહેબ કહી પટ્ટાવાળો બંને અમને બંનેને લઈને ચાલ્યું એમ કહી પટ્ટાવાળો છે એ કહે છે કે ભલે સાહેબ અને એમ કહી નિરંજન અને એના દોષ એટલે કે બંનેને લઈને જાય છે હું તો સ્તબ્ધ બની ગયો હતો નિરંજન હતો કે હું આશ્ચર્યચકિત થઈ ગયો હતો અને નિરંજન પોતે જે છે એ હોશિયાર હતો બીજાને પજવવાના જાત જાતના નુસ્ખા તે શોધ્યા કરતો હતો ટીખણી એટલે કે કોકની મજાક ઉડાવી કે કોકની ભાઈ રમૂજી કરવી કે કોકને મજાક ઉડાવી અને ઠેકડી ઉડાડવી એવા જે હોય એ ટૂટકા જે નિરંજન છે એ કરી રહ્યો હતો પણ એનું આજનું સાહસ અપ્રિય અપ્રતિબિંબ હતું કે એનું આજનું સાહસ છે એ વધારે પડતું હતું અપ્રતિબિંબ મતલબ કે વધારે હોશિયારપણું હતું અમે અંદર બેઠા એને એટલે નિરંજનને વિચાર વિજયનું એક ભવ્ય સ્મિત થયું બંને જણા કેબિનમાં બાલ્કનીમાં એક્સ્ટ્રા બે ચેર મુકાવી હતી એમાં બેઠા અને નિરંજનને એક વિજય જાણે કે એક કોઈ કાંઈ પણ જીતી લીધું હોય એવું એક સ્માઇલ એને આપ્યું ઇન્ટરવલમાં પટ્ટાવાળો ફરી આવ્યો તેણે કહ્યું તમને બંને સાહેબ બોલાવે છે નિરંજનના જ્યારે બંને મિત્રો કેબિનમાં બેઠા હતા એવા સમયે પટ્ટાવાળો આવી અને કહે છે કે તમને બંનેને સાહેબ બોલાવી છે આ સાંભળી મારા તો મોતિયા મરી ગયા એમને એવું લાગ્યું કે ભાઈ શું આ વાત છે એ પત્રની વાત છે એમાં શું લખેલું છે કે શું નહીં એમને ખબર પડી ગઈ હશે કે નહીં એ સાંભળી અને મોતિયા મરી ગયા મતલબ કે એ ગભરાઈ ગયો નક્કી પોલ પકડાઈ ગઈ નક્કી જે પોલ કે ભાઈ આપણું જુઠ્ઠાણું જે છે એટલે કે નક્કી પોલ પકડાઈ ગઈ મતલબ કે જે જુઠ્ઠાણું જે હતું એ એમનું પકડાઈ ગયું એવું એમને આભાસ થાય છે ને હવે પોલીસને હવાલે જ કરી દેશે તો અમારું શું થશે ત્યારે એમને થશે કહે છે કે હવે અમને કદાચ પોલીસને પકડાવી દેશે તો અમારું શું થશે મેનેજર મેં મેનેજરને કહ્યું નિરંજન મામલો ગંભીર જણાય છે મેં નિરંજન સોરી મેં નિરંજનને કહ્યું કે મામલો ગંભીર ગણ લેખક નિરંજન કહે છે કે આ મામલો ગંભીર મતલબ કે વધારે મુશ્કેલી વાળો છે ફસાઈ જશું તો ફસાઈ જશું હો આપણે નથી જવું ક્યાંક પોલીસમાં પકડાઈ દેશે હવે આપણે ફસાઈ જશું આપણે ક્યાંક પોલીસમાં પકડાવી દેશે એવા એમને વિચાર થાય છે પેલો પત્ર છે ને બતાવીને છૂટી જઈશું ત્યારે નિરંજન કહે છે કે પેલો પત્ર છે એ આપણે બતાવીને છૂટી જઈશું કહે નિરંજન હશે આવું કંઈ અને નિરંજન હશે છે કે ભાઈ પેલો પત્ર છે એ પોલીસને પણ બતાવીને આપણે છૂટી જશું અમે ઓફિસમાં ગયા આવો બેસો ચાલો ચા લેશો ને ત્યારે ઓફિસમાં બંને જાય છે અને કહે મેનેજર એમને કહે છે કે આવો બેસો શું તમે ચા લેશો મેનેજર અત્યંત વિવેકથી પૂછે મે મેનેજર છે એ અત્યંત શાંતિથી અને સારા સ્વભાવથી એને પૂછે છે એવી તકલીફ રહેવા દો સાહેબ નિરંજને પણ ખૂબ ઠાવકાથી પ્રતિ આપ્યો નિરંજન છે એ હોશિયારીથી અને ડાયોડમ્ર થઈ અને ઠાવકાઈથી ઉત્તર આપે છે કે કાંઈ વાંધો નહીં તકલીફ રહેવા દો સાહેબ અરે એમાં તકલીફ શાને મેનેજર કહે છે કે એમાં મુસીબત અથવા તો તકલીફ શાની ચા તો મંગાવી જ લીધી છે તમને ફિલ્મ જોવામાં કંઈ તકલીફ તો નથી પડીને મેનેજર કહે છે કે ચા તો મેં ક્યારની મંગાવી જ લીધી છે તમને પિક્ચર જોવામાં કંઈ તકલીફ પડી નથી ના રે સાહેબ આપે આજે અમને ઘણી મદદ કરી છે ત્યારે નિરંજન કહે છે ના સાહેબ કંઈ તકલીફ પડી નથી તમે અમને આજે ઘણી બધી મદદ કરેલી છે મેં કહ્યું શિષ્યમાં પોતાના પોતાની વિદ્યા ઉતારતી જોઈ ગુરુ જેમ પ્રસન્ન થઈને વાત્સલ્યપૂર્વક નેત્રે શિષ્ય પ્રત્યે જોઈ રહે તેમ નિરંજન મારી સામે જોઈ રહ્યો હતો હવે કે ગુરુ જે જ્યારે ભણાવતા હોય ત્યારે શિષ્યને બધું આવડી જાય અથવા તો એને જ્યારે પ્રશ્નનો ઉકેલ થઈ જાય અથવા તો એની વિદ્યા પોતાની આપતા હોય એવા સમયે જે પ્રત્યે જે એનો ભાવ થતો હોય એવો જ ભાવ નિરંજનને થાય છે અરે એમાં મદદ સાની એ તો મારી ફરજ છે મેનેજર કહે છે એમાં મેં તમને મદદ શું કરી આ તો મારી ફરજ છે ચા પીવાય ચા પીવાઈ રહી અમે મેનેજરને નમસ્તેર કરીને બાકીની ફિલ્મ પૂરી કરવા અંદર ગયા ચા પી લીધી અને મેનેજરને નમસ્તેર કરી અને બાકીની જે અધૂરી ફિલ્મ હતી ઇન્ટરવલ પછીની ફિલ્મ હતી એ પૂરી જોવા માટે એવો જાય છે આમ તે દિવસે રવિવાર હોવા છતાં અમે અગાઉથી ટિકિટ ન લીધી હોવા છતાં અમે ફિલ્મ જોઈ ને તે પણ મફતમાં હવે આમ જો રવિવાર પણ હતો અને એડવાન્સ ટિકિટ પણ એમને લીધેલી નહોતી અને છતાં પણ એમને ફિલ્મ જોઈ એ પણ મફતમાં એમને પિક્ચર જોઈ નિરંજને કહ્યું આવા શબ્દ નિરંજન બોલે છે મજા આવીને તે તો સાલા એકને બદલે બે ફિલ્મ જોઈ ખરો ત્યારે નિરંજન એના મિત્રને કહે છે કે તને મજા આવીને કે સાલા તે તો એકને બદલે બે પિક્ચર જોઈ એક તો મેનેજરના જે કે બનેલી ઘટના હતી એ અને એક તો થિયેટરમાં પિક્ચર હતી એવી રીતે તે બે પિક્ચર જોઈ છે હવે ક્યારેય આવું કામ હોય તો કહે છે આ જાદુઈ પત્રથી થઈ જશે ત્યારે નિરંજન એના મિત્રને કહે છે કે આવું કામ ક્યારે પણ તને પડે તો તું મને કહે છે તો આ જાદુઈ પત્રથી તારું કામ છે એ પૂરું થઈ જશે તો વિદ્યાર્થી મિત્રો આ લેક્ચર અહીં પૂરો થાય છે હવે આગળનો જે પાઠ છે એ હું તમને નેક્સ્ટ લેક્ચરમાં સોરી આગળનું જે પાઠનો ભાગ છે એ હું તમને નેક્સ્ટ લેક્ચરમાં સમજાવીશ નમસ્તે